બનાસકાંઠામાં લાખણીમાં 2 ઇંચ વરસાદ પડતા હાઈવે પર પાણી ભરાઈ ગયા. લાખણી થરાદ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યું. વરસાદી પાણી હાઈવે પર ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તો બનાસકાંઠામાં સતત વરસાદ થઈ રહ્યો છે. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વરસાદના સમાચાર મળી રહ્યા છે. પછી લાખણી હોય, દિયોદર હોય, કાંકરેજ, આ તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. દિયોદરના ઝાલોઢા, સોની, જસાલી સહિતના ગામોમાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડતા રસ્તા પર નદીઓ વહેતી થઈ હતી. 2 ઇંચ વરસાદ પડ્યો અને મગફળીનું વાવેતર ધોવાઈ ગયું છે. થરાદ, વાવ અને લાખણીના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાના સમાચાર છે. બનાસકાંઠાની અંદર વાવ, સુઈગામ અને લાખણી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવ અને લાખણી પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારની અંદર જોઈ શકો છો કે ઘૂંટણમાં તો 1 થી 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે, સાથે સાથે રસ્તાઓ ઉપર પાણી ભરતા રાહદારીઓ પણ પરેશાન છે. આપ દ્રશ્યો જોઈ શકો, લાખણી તાલુકાના કુડા ગામના છે. ગામની વચ્ચેથી જે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે 2 ઇંચ જેટલો વરસાદ પડતો જે પાણી છે તે ખેતરોના પાણી ગામ સુધી પહોંચ્યા છે. જ્યાં રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે. ઘણા સમયથી વરસાદની રાહ દેખીને બેઠેલા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. સાથે સાથે જે મગફળી જેવા વાવેતર કરેલા છે તે પાક પણ ધોવાતા ખેડૂતોમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવા દ્રશ્યો છે. દિનેશ ઠાકોર, TV9, બનાસકાંઠા. બનાસકાંઠાના દ્રશ્યો જુઓ. ભારે વરસાદ સતત વરસી રહ્યો છે. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના સમાચાર છે. પરિણામે રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે. સોની, જસાલી, લાખણી, દિયોદર આ તમામ વિસ્તારમાં વરસાદ છે. 10-12 કટ્ટા મગફળીનું વાવેતર કર્યું હતું ગઈકાલે, વાવ્યું હતું. અત્યારે આ વરસાદ થયો એટલે બધું ધોરાઈ ગયું, ખેતર ભરાઈ ગયા. એટલે બહુ મુસીબત તો પડવાની જ છે ખેડૂતોને. અને અમારે તો જે વેપારી પાસેથી લઈને આ બિયારણ મોઘા ભાવનું કર્યું હતું, અત્યારે બહુ મોટા પાયે નુકસાન.